ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર ભાગ બે માંથી એક વાર્તા શીર્ષક છે પરણેતર. સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ રાણાવાવ પડ્યું હતું. એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા. માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય ને તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા. તે દિવસોની વાત છે. ગામમાં ખેતો કરીને એક કણબી રહે. એને ઘેર એક દીકરી, નામ હતું અજવાળી, પણ એને અંજુ કહેતા. અંજુ મો મલકાવે તે ઘડીએ ચોમેર અજમાળ અજવાળાના કિરણો છવાય. પડકડે ઉઠીને અંજુ રોજ 10-12 રોટલા ટીપી નાખે, 2 ભેંસોની છાસ ધમકાવી કાઢે, 4 બળદોનું વાસિંદુ ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા કાંડા જેવા એ ભેંસના આચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ને ત્યારે તો શું એ દૂધોની સેળો વછૂટતી. ઘણાય મહેમાનો આવતા ને ખેતા પાસે અંજુનું માગું નાખતા. ખેતો કહેતો, હજી દીકરી નાની છે. ખેતાને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યો. અંગ ઉપર લુગડા ન હતા, મોઢા ઉપર નૂર ન હતું, પણ માયા ઉપજાવે એવું કંઈક એની આંખમાં હતું. ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો. 3 ટક પેટ્યું, 2 જોડ લુગડા, 1 જોડ કાંટા રખા, અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા. આવો મુસારો નક્કી થયો. જુવાન કણબી કામે લાગ્યો. સાથીને ભેટ ભાત આપવા અંજુ પોતે જાતી. બપોરે ખેતરે ભાત આપવા લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો 2 પહોર ચડે પહેલા જ બધું કામ આટોપી લેતી. 2 જાડા રોટલા ઉપર માખણનો એક લોંધો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલ ગરમરના 2 કકડા, અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાસ, એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી હોય ને ત્યારે એનું મો જેવું રૂડું લાગે એવું ક્યારેય ન લાગે. સાથીને પડખે બેસીને અંજુ તાણ કરી કરીને ખવરાવતી, ન ખા તો તારી માં મરે. મારે માં નથી. તારો બાપ મરે. બાપે નથી. તારી બાયડી મરે. બાયડી તો હજી માં જણતી હશે. જે તારા મનમાં હોય ને તે મરે. છેલ્લા સમ સાંભળીને છોકરો ફરી અડધો ભૂખ્યો થઈ જતો. એને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું. એક દિવસે છોકરાએ પૂછ્યું, તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખસ? તું અનાથ છે ને, તારે મા બાપ નથી ને માટે. એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું, મેપા આ પૈડું ને ગરેડી શી વાતો કરતા હશે? મેપો બોલ્યો, પૈડાને એનો આગલો ભાવ સાંભળે છે. ગરેડીને એ કહે છે કે ગરેડી બાઈ, ઓલી એ ભાવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી. મેર રોયા, હવે ફાટ્યો? માકડાને મોઢું આવ્યું કે કહેવા દેજે મારા હાતાને. એમ કરતા ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું. બોરડીનું એક ઝાડું તો શું, પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું. સાંઠીઓ સૂંડી સૂંડીને એના હાથમાં ભંબોલા ઉઠ્યા. અંજુ આવીને એ ભંબોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી. ચોમાસું વરસ્યું, જાણે મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવા એવા તો જબ ચાર બાજરાના ડુંડા નીંગલ્યા. બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાંપી રહેતો ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છે? જોઈ તો રહ્યો છું કે આટલા ઓણ બાયડી પરણશે કે નહીં. પણ તને મફત બાયડી મળે તો હું અનાથ કહેવાઉં ને. લાણીનો દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસના એક એક કાસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો. લુહારની સાથે એને ભાઈબંધી જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધેલી.
दातरडी ने રાણાવાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની? હાથ પગ આવ્યા હોય ને તો બટકા ઉડાડી નાખે એવી. લાણીનો દિવસનું સવાર થયું ને મેપાએ દાતરડી લઈને દુંડા ઉપર મંડાયો. બે પહોરમાં તો ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી, ત્યાં તો એની આંખો ફાટી રહી. ઘરે જઈને પટેલે પટલાણીને કહ્યું, નખો દવડ્યું છે, સાંજ પડશે ત્યાં તો એકેય ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે. આખું વરસ આપણે ખાસું શું? અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજાવી માંડી. આબલાના ભરત ભરેલી હીરવાળો ચણ્યો અને માથે કસુંબલ ચુંદડી, મીંડલા વાળી માથું વળ્યું, હિંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજે વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ ઝબોડેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપો વાતો એ ન ચડ્યો. ગલોફામાં બે ચાર કોળિયા આડા અવડા ભરીને મેપાએ હાથ વિછળ્યા. ચુંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજે એલચીની કિંમત ન હતી. એ ઉઠ્યો, બેસને હવે, બે ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા. પણ મેપો ન માન્યો, એણે મોઢું ન મલકાવ્યું. આજ અંજુથી તને તારા ડુંડા વહાલા લાગ્યા કે? મેપાનું હૈયું ન પીગળ્યું. એલા, પણ તને મફતમાં બાયડી પરણાવી દઈશ, ઘડીક તો બેસ, આમ સામું તો જો. મેપો ઊંધું ગાલીને મોલ ભણી ચાલવા જાય છે, ઊભો રહે, તું નહીં માને એમ ને? એટલું કહીને અંજુ દોડી મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગલે લટકતી હતી. હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથ ઝાલ્યો, ચાલીને ખેંચ્યો. મોંમાંથી બોલી, નહીં ઊભો રહે એમ? મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરા ખેંચતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો, તે હાસ્ય એના મોઢા પર રહી ગયું. મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એને એ જ વસ્ત્રે અંજુ મેપાના સબની સાથે ચિતામાં સૂતી. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બીછાનું કરી દીધું. ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધડવાઢી ઢગલા કરે, દાતરડી દળદાર ધડવાઢી ઢગલા કરે, રૂડી રાણા વાવ કુંવારી કાટર ચડે, રૂડી રાણા વાવ કુંવારી કાટર ચડે. ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુવા સિવાય એ રાણાવાવમાં એકેય નામ નિશાન નથી રહ્યું.